સિંગોર તાલુકા પંચાયત બેઠકમાં સરકાર સહયોગ આપતી ન હોવાથી ભારે હોબાળો થયો, જેમાં સરકાર સહયોગ આપતી નથી અને લોકોના કામો થતા નથી, તેમજ બેઠકમાં બજેટ ના મંજૂર ખૂબ જ આંચકાજનક ઘટના બનવા પામી હતી અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જોવા મળી રહ્યો છે. અને બજેટ બેઠકમાં કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને બેઠક 10 મિનિટમાં આટોપી લીધી હતી અને ભાજપ સભ્યોએ પણ બજેટ ના મંજૂરને સમર્થન આપ્યું હતું. સિહોર તાલુકા પંચાયતની બજેટ બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના હલ્લા બોલ સામે બેઠક 10 મિનિટમાં આટોપી લેવાઈ હતી અને કોંગ્રેસ શાસિત પંચાયત ખાતેના પરિસરમાં સવારે 11 કલાકે મળેલી બજેટ બેઠક સર્વાનુમતે ના મંજૂર થઈ હતી. અને કોંગ્રેસનું કહેવું છે કે આ સરકારમાં કામો થતા નથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બેઠકમાં ભારે હોબાળો સામસામે થયો હતો અને બજેટ ના મંજૂરની મહોર મારતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમજ વર્તમાન ગુજરાત સરકારમાં તાલુકા પંચાયતનું મહત્વ નામશેષ થયેલ હોય અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા સભ્યોનું કોઈ મૂલ્ય જળવાતું ન હોય, જેથી ગામડાના પીવાના પાણીના પ્રશ્નો, પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો, ખેડૂતોને મળતી સહાય, વિકાસના કામો, તાલુકા પંચાયતની દિવાલ, સિહોર તાલુકામાં તલાટીકમ મંત્રીની ઘટ, નવું બિલ્ડિંગ બનાવવું, નવા શૌચાલય બનાવવાની તાલુકા પંચાયતનું મંજૂર થયેલ આયોજનને વહીવટ ન આપવા કામગીરી જેવા પ્રશ્નો બાબતે સરકાર દ્વારા સિહોર તાલુકા સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે અને તાલુકા પંચાયતના સભ્યોને પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી, જેથી આ પરિસ્થિતિમાં સરકારના બહેરા કાનને તમાચો મારવા માટે સિહોર તાલુકા પંચાયતનું બજેટ કોંગ્રેસ તથા ભાજપના સભ્યોએ સર્વાનુમતે ના મંજૂર થતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. સિહોર તાલુકા પંચાયતની વર્ષ 2021ના બજેટ માટેની બેઠક મળે, તે બેઠકની અંદર અધ્યક્ષસ્થાનેથી મેં એવી દરખાસ્ત રજૂ કરેલ કે આ વર્તમાન ભાજપ સરકારના શાસનમાં ત્રિસ્તરીય પંચાયતી રાજમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને તાલુકા પંચાયતના સભ્યોનું કોઈ મૂલ્ય હોય એવું જણાતું નથી. તાલુકા પંચાયતના સભ્યો ગામડાઓની અંદર પોતાના મત વિસ્તારની અંદર લોકોપયોગી કાર્યો કરવા માટે કે વિકાસના કાર્યો કરી શકે એના માટે સરકાર તરફથી અલગથી કોઈ પ્રકારની જોગવાઈ કરવામાં આવતી નથી. એ ઉપરાંત અત્યારે ઉનાળામાં ગામડાઓની અંદર પીવાના પાણીના મોટા પ્રશ્નો સર્જાયા છે. સરકાર આના પ્રત્યે દુર્લક્ષ કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના સિંહણ તાલુકાના 1500 ઉપરાંત મકાનો છેલ્લા 1.5 વર્ષથી સરકારમાં મંજૂરીની રાહે પડ્યા છે, તે આજ દિન સુધી મંજૂર થતા નથી. ખેડૂતો માટેની રૂપિયા 2000ની જે સહાયની વાત છે એમાં પણ સિંહણ તાલુકાના ઘણા ખેડૂતોને આજ સુધી સહાય મળી નથી. એ વારંવારની રજૂઆતો કરવા છતાં પ્રજાના જે ખરેખર વાસ્તવિક કામો છે એ થતા ન હોય આ સરકારમાં, આ સરકારને તમાચો મારવા માટે, સંદેશો ગાંધીનગર સુધી પહોંચાડવા માટે અમે સૌએ સાથે મળી અને આજનું આ બજેટ નામું હું વિજયસિંહ ચુડાસમા, મહામંત્રી તાલુકા ભાજપ સિહોર. આજરોજ સિહોર તાલુકા પંચાયતની મળેલી સાધારણ સભામાં જે પક્ષ શાસનમાં છે એ કોંગ્રેસ પક્ષના સત્તાધીશોએ અધ્યક્ષ સ્થાનેથી બજેટ ના મંજૂર થાય એવો હીન પ્રયાસ કર્યો છે અને આ હીન પ્રયાસને હું એટલા માટે વખોડું છું કે સિહોર તાલુકા પંચાયતનું આ 17,65,56,442નું જે બજેટ છે એમાં રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે એ નક્કી કરવાવાળા સત્તાધીશો એટલે કે પ્રમુખ ઉપપ્રમુખ હતા. તો જે લોકોએ આ બજેટ નક્કી કર્યું હોય, આ આંકડાની માયાજાળ બનાવ્યું હોય, જે લોકો આજની સામાન્ય સભાનો એજન્ડા બહાર પાડે, જે લોકો બેઠક સ્થળ સુધી પહોંચે અને છેલ્લે આવો હિન પ્રયાસ કરે, લોકશાહીમાં મેં તો હું પહેલી વાર જોયું છે. કારણ કે તમે ને તમે આ તાલુકાનો વિકાસ કરવા માટે જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ છો, ત્યારે તમારા તરફથી આ તાલુકાનો વિકાસ થાય તે સ્વાભાવિક છે. અને વિરોધ પક્ષમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી બેઠેલી હોય ત્યારે અમારા કોઈ સદસ્યના મનમાં એવી હિન ભાવના નહોતી, કોઈ છાની મંશા નહોતી કે તાલુકા પંચાયતનું આ બજેટ ના મંજૂર થાય. પણ કોંગ્રેસ પાર્ટીએ
કયા કારણે આ બજેટ નામંજૂર કર્યું છે. મને તો એવું દેખાય કે આજના ખૂબ મહત્વના અને અગત્યના આ બજેટ બેઠકની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ જાણી જોઈને ગેરહાજર રહ્યા છે. એ કોંગ્રેસનો રાજ્ય સ્તરનો, જિલ્લા સ્તરનો અને તાલુકા સ્તર સુધીનો અંદરો અંદરનો વિવાદ બતાવે છે. એકબીજાને ઉતારી પાડવાની ભાવના સાથે આ લોકો જ્યારે બજેટ નામંજૂર કરવા સુધી પહોંચી જાય ત્યારે આ તાલુકાના 79 ગામના ગ્રામ પંચાયતને કેટલું નુકસાન થશે તેનો ક્યાશ કાઢવો પણ આપણા માટે મુશ્કેલ છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટીના આ પ્રયાસને વખોડે છે. હરીશ પવાર, KTV ન્યૂઝ, સિહોર.